તક્ષશિલા સ્કૂલ હળવદ અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગણિત ગમ્મત ધોરણ 2 પાઠ 11 લીટીઓ જ લીટીઓ. તે કોની લીટી છે? આજે ફાતિમાની શાળામાં ક્રિકેટ મેચ છે. ફાતિમા, જસબીર અને રહીમા દરેક ઘેરથી પોતાનું સ્ટમ્પ લાવ્યા. તેમણે રૂમના એક ખૂણામાં તે રાખ્યા. ફાતિમા તેનું સ્ટમ્પ ઊભું રાખે છે. જો ચિત્રમાં તમને દેખાય છે, ફાતિમા તેનું સ્ટમ્પ આમ ઊભું રાખે છે. જસબીર તેનું સ્ટમ્પ ત્રાંસું રાખે છે. રાઈમા તેનું સ્ટમ્પ જમીન પર આડું રાખે છે. તો તમને ચિત્રમાં દેખાય છે કે રાઈમા સ્ટમ્પ આડું રાખે છે. તેમણે સ્ટમ્પ કેવી રીતે રાખ્યા છે તે બીજાને બતાવવા માટે પોતાની નોટબુકમાં લીટીઓ દોરે છે. તો ફાતિમા ઊભી લીટી દોરે છે. તો જો નોટબુકમાં એને ઊભી લીટી દોરી. જસબીર ત્રાંસી લીટી દોરે છે. તો જસબીરે નોટબુકમાં આવી રીતે ત્રાંસી લીટી દોરી. રાઈમા આડી લીટી દોરે છે. તો રાઈમાએ આવી રીતે આડી લીટી દોરે છે. દરેક બાળકના ચિત્રને તેમની સાચી લીટીઓ સાથે જોડો. તો આપણે એની સાચી લીટીઓ સાથે જોડી. તો જો આ ત્રાંસી લીટી છે તો એને આની સાથે જોડવાનું થશે. આ આડી લીટી છે તો આ રાઈમા સાથે, અને છેલ્લું છે તે ફાતિમા સાથે. હવે આગળ અહીંયા કેટલી લીટીઓ અને આડી લીટીઓ છે, આવી વધુ લીટીઓ દોરો. બરાબર, જો આ ઊભી લીટીઓ છે, પછી આ ત્રાંસી છે, આ આડી છે. એવી રીતે તમારે હજી નોટબુકમાં વધારે આવી રીતે લીટીઓ દોરવાની. હું મારા પેન્સિલ બોક્સની બાજુ વડે લીટીઓ દોરી શકું. જો ચિત્રમાં તે પેન્સિલ બોક્સની બાજુથી લીટીઓ દોરે છે. હું માપપટ્ટીની મદદથી લીટીઓ દોરી શકું. ચિત્રમાં જુઓ, માપપટ્ટીની મદદથી પણ તે લીટીઓ દોરે છે. હું માત્ર મારા હાથથી લીટીઓ દોરવા પ્રયત્ન કરીશ. બરાબર, એ ખાલી હાથથી જ લીટીઓ દોરે છે. લીટીઓ દોરવા કોઈ વસ્તુનો ઉપયોગ કરતી નથી. એકતાની લીટીઓ સીધી નથી, તે વાંકી છે. ટપકા જોડીને વાંકી લીટીઓ દોરો. જો એને વાંકી લીટીઓ દોરી છે. તો આવી રીતે આપણે ટપકા જોડીને વાંકી લીટીઓ દોરી શકી. બરાબર, હવે આગળ લીટીઓ સાથે મજા. જિજ્ઞાસા પાસે એક ઘડિયાળ છે. તે અંકોમાં લખેલો સમય અને અઠવાડિયાનો વાર પણ વાંચી શકે છે. અંકો અને અક્ષરો સીધી લીટીના બનેલા છે. જો તમને અહીં ઘડિયાળમાં દેખાય છે, વાર અને સમય બંને આપણે વાંચી શકીએ છીએ કે જે સીધી લીટીથી બનેલા છે. એક લખવો હોય તો આપણે બે દિવાસળીનો ઉપયોગ કરી શકીએ. એક અને આમ બે. બરાબર, બે લખવો હોય તો આવી રીતે દિવાસળીનો ઉપયોગ કરવાનો, એટલે બે બની જાય. જિજ્ઞાસા દિવાસળીની મદદથી વધારે અંકો અને અક્ષરો બનાવે છે. આવો થોડા વધુ અક્ષરો બનાવીએ. તો જો એને દિવાસળીની મદદથી ક બનાવ્યો છે, ગ બનાવ્યો છે, બરાબર, તગડો બનાવ્યો છે, બરાબર, ત્રણ બનાવ્યા છે, પછી ઈ બનાવ્યો છે. આવી રીતે વધારે અક્ષરો બનાવ્યા છે. અહીં જુઓ, પાંચ બનાવ્યો છે, બે બનાવ્યો છે. તો તમે પણ આવી રીતે દિવાસળીની મદદથી આવા અંકો અક્ષરો બનાવો અને મજા કરો. એવા કોઈ અંક કે અક્ષર છે જે તમે દિવાસળીની મદદથી ન બનાવી શકો? તો તમારે 10 સુધી દિવાસળીની મદદથી ઓ બનાવવાના, પછી એબીસીડી એથી જેથી દિવાસળીની મદદથી એબીસીડી બનાવવાની, પછી ક થી ન સુધી પણ કક્કો બનાવવાનો. પછી જોવાનું કે તમારે કયા કયા અક્ષરો દિવાસળીની મદદથી ન બનાવી શક્યા. બરાબર, હવે
સીધી લીટીથી કેટલાક અંકો લખો. મેં કીધું એમ, અંકો લખવાના, પછી સીધી લીટીથી અક્ષરો લખવાના, પછી એબીસીડી લખવાની. સીધી લીટીથી અંકો અને અક્ષરો બીજે ક્યાં લખેલા હોય છે તે શોધો. જો સીધી લીટીથી તમને આ બે નિશાન પણ બનાવી શકી. નાચતી લીટીઓ. પોલીસે વાહનોને દિશા બતાવતો જોયો. શું ટ્રાફિક પોલીસ ક્યારે વાંકી લીટીઓ બનાવે છે? તો જુઓ, ટ્રાફિક પોલીસ આવી રીતે લીટીઓ બનાવે છે, બરોબર? એના હાથ વડે વાંકી લીટીઓ અથવા સીધી લીટીઓ બનાવે છે, બરોબર? તે વાંકી લીટી બનાવતો નથી, સીધી જ લીટી બનાવે છે. રેમ્યાએ ટ્રાફિક પોલીસની નકલ કરવાનો પ્રયત્ન કર્યો. તેણે ઘણી સીધી અને વાંકી લીટીઓ બનાવી. તે મજાનું હતું, તે નાચવા જેવું લાગ્યું. તેના હાથ જુઓ, તે ઊભી અને આડી લીટીઓ જેવા દેખાય છે, બરોબર? આ ટ્રાફિક પોલીસ છે, એના હાથ ઊભી અને આડી લીટીઓ જેવા દેખાય છે. નીચે આપેલા નાચવા માટેના પગલાંનો ઉપયોગ કરો અને રેમ્યાની જેમ આનંદ મળો, બરોબર? જો આ તમને ચિત્રમાં દેખાય છે, એવી રીતે હાથ અને પગને વાંકા, ત્રાંસા અને ઊભા કરે છે અને નાચતા હોય તેવા આકારો બનાવે છે. તમારે પણ આવા આકારો બનાવવાના અને મજા માણવાની. ટપકાની મદદથી ભાત. સીધી અથવા બાકી લીટીઓથી ટપકા જો, બરોબર? જો અહીં માછલી છે, સીધી અને વાંકી લીટીઓ, બરોબર? આ સીધી લીટીઓ છે બધી, અને અહીંયા જે છેલ્લે છે તે વાંકી લીટીઓ છે એની જેમ. હવે આ રંગોળી છે તે સીધી લીટીથી બનાવેલી છે. હવે આમાં જો, આમાં વાંકી લીટી અને સીધી લીટી બંને આવેલી છે. તમે પણ આવી બીજી ડિઝાઇન બનાવો. ચિત્રમાં લીટીઓ. લોક કલાકારોએ બનાવેલા આ ચિત્રો નેન્સીએ જોયા. જુદા જુદા પ્રકારની વાંકી, ઊભી, ત્રાંસી અને આડી લીટીઓ જો. તમને ચિત્રમાં જુઓ, વાંકી, આડી, પછી ઊભી, ત્રાંસી, બરાબર? એવી રીતે અલગ અલગ લીટીઓ દેખાય છે. આવા વધુ ચિત્રો તમારે દોરવાના. પૂર્ણ કરીએ છીએ.